નમસ્કાર મિત્રો, ધોરણ આઠની અંદર આપણે પાઠ નંબર 15 કેટલીક કુદરતી ઘટનાઓ વિશે વાત કરતા હતા. એની અંદર મુખ્યત્વે ચક્રવાત, વાવાઝોડું, વીજળી એટલે શું એના વિશે આપણે ગઈકાલે જોઈ ગયા. વીજળી એટલે તમે ભણ્યા હશે અને તૈયાર કર્યું હશે કે ભાઈ કેટલીક વખત ભેજવાળા વાતાવરણની અંદર જ્યારે પાણીના ટીપા નીચે પડતા હોય અને હવાના પ્રવાહ ઉપર તરફ જતા હોય ત્યારે વાદળોની અંદર ઉપરની ધાર તરફ ધન વિજવાટ અને નીચેની ધાર તરફ ગૃહ વિજવાટ જમા થાય છે. જ્યારે પૃથ્વી ઉપર ધન વિજવાટ જમા થયેલો હોય છે આમ ત્યાં વિજભારનું વિભાજન થાય છે અને તેના કારણે જે હવા વીજળી એટલે કે વિદ્યુતની જે મંદ વાહક હતી તે મંદ વાહક ન રહેતા તેની અંદરથી વીજભારનું પ્રસરણ થાય છે એટલે કે વિદ્યુતનું પ્રસરણ થાય છે અને તેના કારણે આકાશની અંદર આપણને ગડગડાટ અવાજ સાથે વિશુદ્ધ સપાટી ઉપર પ્રકાશિત વિશુદ્ધ જોવા મળે છે જેને આપણે વીજળી તરીકે ઓળખીએ છીએ. તો વીજભારો એના વિશે આપણે ધોરણ 7ની અંદર ભણી ચૂક્યા છીએ. હવે અહીંયા આપણે ભણવાનું છે કે કેટલાક સમાન પ્રકારના વિજભારિત પદાર્થો વચ્ચે અપાકર્ષણ અને અસમાન વિજભારિત પદાર્થો વચ્ચે આકર્ષણ થાય છે તે દર્શાવો. તો સૌપ્રથમ તેમની સમાન વિજભારિત પદાર્થો વચ્ચે અપાકર્ષણ થાય છે તો એના માટે સાધન સામગ્રીની અંદર જરા જોઈએ તો કે બે ફુગ્ગા જોઈશે, બે ફિલ જોઈશે, એક પોલિથીનનો ટુકડો જોઈશે, પ્લાસ્ટિકનો એક ઉનનું કાપડ જોઈશે, એક કાચનો પ્યાલો જોઈશે અને એક દોરી જોઈશે. હવે સૌપ્રથમ તો કે ફુગ્ગાની વાત કરીએ તો કે ભરતી કેમ્પની અંદર બે ફુગ્ગા તેમને દોરી વડે બાંધી એકબીજાને અડકે નહીં તેમ નજીક લાવો. તો સૌપ્રથમ બે ફુગ્ગા લીધા અને દોરી વડે બાંધી અને એકબીજાને અડે નહીં તે રીતે લટકાવેલા છે. ત્યારબાદ બંનેને ઊનના કાપડ સાથે ઘસી મૂળ સ્થિતિમાં મૂકી દો. હવે જે આ બંને ફુગ્ગા જે છે એને ઊનના કાપડ સાથે બરાબર ઘસવાના છે અને ઘસી અને પોતાની મૂળ સ્થિતિમાં મૂકી દેવાના છે. શું થાય છે તેનું અવલોકન કરો તો તમે જોશો કે વિજભારી ઈનાના ફુગ્ગા જ્યારે વિજભાર નહોતો એમને ઊનના કાપડ સાથે ઘસ્યા ન હતા એ સમયે ફુગ્ગાની અંદર કોઈ સ્થિતિમાં ફેરફાર જોવા મળતો નથી. પણ બંને ફુગ્ગાને જ્યારે ઊનના કાપડ સાથે ઘસો છો તો એ સમયે તમે આગળ આગળ વિખેરણ અને કોરા વાળ અને કાગળ પ્રવૃત્તિ જે કરી કે જેમાં કોરા વાળ સાથે જો કોઈ કરીને ઘસવામાં આવે તો એ વિખેરણની અંદર વીજભાર જમા થવાથી તે વીજભારનું મૂલ્ય વધવાથી કાગળ જેવા ટુકડાને પોતાની તરફ આકર્ષી શકે છે. પણ અહીંયા કાગળ અને રીતે જે છે એ બંનેને આપણે ઘસતા ન હતા એટલે ત્યાં વિજભાર અસમાન બનતો હતો અને તેના કારણે અસમાન વિજભાર પદાર્થો વચ્ચે આકર્ષણ થાય છે અને તેથી કાગળ વિપરીત તરફ આકર્ષાતો હતો. પણ અહીંયા બંને ફુગ્ગાને ઘસવાથી બંને ફુગ્ગા વિજભાર પ્રાપ્ત કરે છે અને બંને વિજભાર ફુગ્ગા એ એકબીજાની અપાકર્ષે છે એટલે કે બંને ફુગ્ગા એકબીજાથી થોડા દૂર જાય છે. પરિસ્થિતિ બેની અંદર જુઓ છો કે કોઈની સાથે ઘસેલા બે ફુગ્ગા એ આ પરિસ્થિતિ કરતા સહેજ દૂર ગયેલા તમને જોવા મળે છે. તો આના પરથી કહી શકાય કે સમાન વિજભારિત પદાર્થો વચ્ચે એટલે કે સમાન પ્રકારનો વિજભાર ધરાવતા હોય પણ પદાર્થ એક જ પ્રકારનો હોય જેમ કે અહીંયા બંને ફુગ્ગા છે તો એમની વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય છે. હવે આવી જ એક પ્રવૃત્તિ બીજી લઈએ છે કે બધી પ્રેમી અંદર વપરાયેલી રિફિલ લઈ તેને પોલિથીન સાથે ઘસો. હવે તેને કાળજીપૂર્વક કાચના પ્યાલાને સ્ટેન્ડ તરીકે વાપરતા હોય તેમ તેમાં મૂકો. બીજી રિફિલને પણ પોલિથીન સાથે ઘસો. તેને વિજભારિત રિફિલ નજીક લાવો. ધ્યાન રાખો કે વિજભારિત ઉછેડાને તમારો હાથ અડી ન જાય. તો સૌ પ્રથમ એક રિફિલ લાવવા લેવાની છે. હવે એ રિફિલ જે છે એને બરાબર પોલિથીનના ટુકડા સાથે ઘસવાની છે અને એ ઘસેલી રિફિલ છે એને કાચના પ્યાલાની અંદર
શ્યામળી અને મૂકી દેવાની છે જે બીજવારી થયેલી છે. હવે ત્યારબાદ શું લેવાનું છે તો એક બીજી રીપીલ લઈ અને તેની પોલિથીનની થેલી સાથે ઘસવાની છે. હવે બંને રીપીલ જે છે એ વસ્તુ સમાન છે, પદાર્થ સમાન છે. હવે બીજવારી રીપીલને બીજી રીપીલ સાથે ના સંપર્કમાં જ્યારે એટલે કે કાચના ગ્લાસની અંદર રાખેલી બીજવારી રીપીલના સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે આ જે વિદ્વારક રિફિલ જે છે એ વિદ્વારક રિફિલ એ આ વિદ્વારક રિફિલની થી અપાર કરશે છે એટલે કે તેનાથી સહેજ દૂર જાય છે. કારણ કે અહીંયા બંને રિફિલો એકબીજાની સાથે વિદ્વારી થયેલી છે અને વિદ્વારી થયેલી હોવાના કારણે પદાર્થ સમાન હોવાના કારણે સમાન વિદ્વારી પદાર્થો વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય છે અને તેના કારણે તેઓ એકબીજાના સંપર્કમાં આવવાના બદલે એકબીજાથી દૂર જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે સમાન વિદ્વારી પદાર્થો એકબીજાને હંમેશા અપાકર્ષે છે. હાલ પદ્ધતિ એ ની અંદર અને બી ની અંદર એની અંદર બંને ફુગા જે પદાર્થો સમાન છે વિજભારી થતા હતા અને એકબીજા સાથે અપાકર્ષણ થતું હતું. જ્યારે પદ્ધતિ બેની અંદર જોયું કે બંને રીતો છે સમાન પદાર્થ છે અને બંને વિજભારી થતા હતા તો બંને પદાર્થો એકબીજાથી અપાકર્ષકતા હતા, એકબીજાથી દૂર જતા હતા. તો એનો મતલબ એમ કે સમાન વિજભારી પદાર્થો એ હંમેશા એમની વચ્ચે અપાકર્ષણ થાય છે. તો હવે જોવાનું છે કે અસમાન વિજભારી પદાર્થો વચ્ચે શું થાય છે. તો પદ્ધતિ સી ની અંદર જો તો કે ભાઈ જે રીતે આપણે આગળ લીધી હતી એ જ રીતે એક લઈ એ રીતે ઘસીને આગળ જણાવ્યા મુજબ કાળજીપૂર્વક કાચના પ્યાલામાં મૂકો. ત્યારબાદ એ વિભાગની નજીક એક ખુલેલો ફુગો વિજભારી ફુગો લાવો અને તેનું નિરીક્ષણ કરો અને અવલોકન કરો કે શું થાય છે. તો સૌપ્રથમ રિફિલને આપણે પોલિથીનના ટુકડામાંથી ઘસી વિભારિત કરી અને કાચના પ્યાલામાં કાળજીપૂર્વક મૂકી. ત્યારબાદ એક ફુગો લઈ અને એ ફુગાને પોલિથીનના ટુકડા સાથે ઘસી વિભારિત કરી અને એ રિફિલના સંપર્કમાં લાવી. તો તમે જોશો કે અહીંયા આગળની પ્રવૃત્તિની જેમ બંને પદાર્થોને આપણે પોલિથીનની બેગ સાથે ઘસી અને વિજભારિત કરેલા છે અને વિજભારિત કરેલા છે છતાં બંને પદાર્થોની ફુગાના સંપર્કમાં જે રીફિલ છે એની નજીક આવવાનો પ્રયત્ન કરે છે એટલે કે તેમની વચ્ચે આકર્ષણ થાય છે. તો અહીંયા વિજભારિત તો થાય છે પણ પદાર્થો કેવા છે અસમાન, એટલે કે એક ફુગો છે અને એક શું છે પ્લાસ્ટિકની રીફિલ. તો આમ આ પ્રવૃત્તિ ઉપરથી આપણે કહી શકીએ કે જો વિજભારિત હોય પણ પદાર્થો અસમાન હોય અલગ અલગ હોય તો એમની વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય છે. અને અંતે ત્રણેય પ્રવૃત્તિના અંતે આપણે અવલોકન એવું તારવી શકીએ કે ભાઈ વિજભારિત ફુગાની મદદથી પ્રવૃત્તિ એમાં બીજો વિજભારિત ફુગો એકબીજાથી દૂર જતો હતો. જ્યારે બીજા પદ્ધતિની અંદર વિજભારિત રીફિલથી બીજી વિજભારિત રીફિલ એકબીજાથી દૂર જતી હતી. જ્યારે સી પદ્ધતિની અંદર જે વિજભારિત ફુગો છે તે વિજભારિત રીફિલની નજીક લાવવામાં આવે છે તો રીફિલ ફુગાની નજીક આવે છે. અને અંતે એવો નિર્ણય આપણે કાઢી શકીએ કે બે સમાન વિજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે અને બે અસમાન વિજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે. આ પરથી આપણે હંમેશા કહી શકીએ કે વિજભારિત પદાર્થો હોય સમાન પ્રકારના હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ અને અસમાન પ્રકારના પદાર્થો હોય વિજભારિત હોય તો તેમની વચ્ચે આકર્ષણ થાય છે. દરેક વિદ્યાર્થીએ આગળ જે અને પહેલાં જે હતું તે પણ સ્ટોપ કરી અને ચોપડાની અંદર લખી દેવું અને આ પદ્ધતિ પણ નોટબુકની અંદર લખી અને તૈયાર કરવી.